ભરૂચ પાલેજ પોલીસે નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પાલેજના જહાંગીર પાર્કમાં આવેલી દુકાનમાં નશાકારક કફ સિરપની 510 બોટલ ઝડપી પાડી છે. રૂપિયા 75,990 મુદ્દા માલ સાથે બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજી ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિજવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડીકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે. એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના PIC અને એમના સ્ટાફે રેડ કરેલી. રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી. ત્યારબાદ FSLમાં પણ આના નમૂના મોકલી આપેલા અને FSLમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે NDPS એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે. એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી રિજવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે કોલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો. તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી. તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ, વધુ તપાસ SOGના PI શ્રી A ચૌધરીને સોંપેલ છે.